સુરતમાં ઇકો કારના ચાલકે ત્રણ બાળકો સહિત પાંચને ઉડાવ્યા હાજર લોકોએ તાત્કાલિક સારવારમાં ખસેડ્યા સુરતના લિંબાયત વિસ્તારમાંથી ચોંકાવનારી હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે જ્યાં સર્વિસ રોડ પર એક ઇકો કાર ચાલકે એક સાથે પાંચ જેટલા રાહદારીઓને અડફેટે લઈ ફરાર થઈ ગયો હતો રસ્તા પર ચાલતા જઈ રહેલા ત્રણ બાળકો એક મહિલા અને એક પુરુષને અડફેટે લઈ ગંભીર અકસ્માત સર્જ્યો હતો સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી હાજર લોકોએ તાત્કાલિક ઈજાગ્રસ્તોને સારવારમાં ખસેડતા સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી ઘટનાને પગલે પોલીસે અકસ્માત સર્જતા કાર ચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા નારાયણનગર ખાતે હીટ એન્ડ રનની ઘટના સામે આવી છે ગત રાત્રિના રોજ નારાયણનગર વિસ્તારમાં આવેલા સર્વિસ રોડ પર ઇકો કાર ચાલકે એક સાથે પાંચ જેટલા રાહદારીઓને અડફેટે લીધા હતા કાર ચાલકે રસ્તા પરથી ચાલતા જઈ રહેલા એક પરિવારને અને પાર્કિંગની જગ્યા પર ઊભા રહેલા લોકોને અડફેટે લઈ અકસ્માત સર્જી ફરાર થઈ ગયો હતો જેમાં ત્રણ નાના બાળકો એક મહિલા અને એક પુરુષ મળી પાંચ વ્યક્તિને ઉડાવી ફરાર થઈ ગયો હતો લિંબાયત વિસ્તારમાં સર્જાયેલ આ હિટ એન્ડ રનની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી જેમાં જોવા મળ્યું હતું કે સર્વિસ રોડ પર જઈ રહેલા અને ઊભેલા લોકોને ઇકો કાર ચાલકે કચડીને ચાલવા માંડ્યો હતો જેમાં એક મહિલા ત્રણ બાળકો એક પુરુષને ઇકો કાર ચાલક દ્વારા કચડી આરામથી ફરાર થઈ જતો જોવા મળ્યો હતો ઘટનાને પગલે આસપાસથી લોકો પણ દોડી આવ્યા હતા અને બૂમાબૂમ કરી હતી છતાં કાર ચાલક ત્યાંથી નાસી છૂટ્યો હતો બનાવ અંગે લિંબાયત પોલીસ મથકના પીઆઈ વી એ જોગરણાએ જણાવ્યું હતું કે બનાવ ગત રાત્રિના નવ વાગ્યાની આસપાસ બન્યો છે જેમાં કાર ચાલક દ્વારા અકસ્માત કરી ફરાર થઈ ગયો હોવાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી આ ઘટનામાં જે પાંચ લોકોને કાર ચાલકે ઉડાવ્યા હતા તેમાંથી પુરુષને પગમાં ફ્રેક્ચર થયું છે જ્યારે તેની પુત્રીને શરીર પર ઈજા પહોંચતા હોસ્પિટલમાં દાખલ કરી છે બાકીના બે બાળકો અને મહિલાને સામાન્ય ઈજાઓ પહોંચી છે પીઆઈએ વધુમાં જણાવ્યું હતું કે બનાવ અંગે પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી હતી અને અકસ્માત સર્જનાર કાર ચાલકને શોધવા ટીમો કામે લગાવી હતી દરમિયાન પોલીસે રાત્રિના સમયે જ અકસ્માત કરનાર કાર ચાલક રૂપેશ દત્તુભાઈ પોલેકરને ઝડપી પાડ્યો હતો તેની પૂછપરછ કરતાં આરોપી કોઈ ખાનગી કંપનીમાં સુપરવાઇઝર તરીકે કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે હાલ તો પોલીસે તેની ધરપકડ કરી કારને કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે